પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બિરાએ તરણેતર ખાતેત્રી નેત્રેશ્વર મહાદેવને દર્શન કરી જન સુખાકારીની પ્રાર્થના કરી. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તરણેતર ભાતીગળ લોકમેળાના બીજા દિવસે ગણેશ ચતુર્થીના પવિત્ર દિને સવારે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પાળિયાદના પૂજ્ય વિશ્રામણ બાપુની જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મળબા દ્વારા ધ્વજાનું પૂજન અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મહંત પરમ પૂજ્ય નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી. આશીર્વચન પાઠવ્યા ધ્વજારોહણના પ્રસંગે ધાર્મિક જગ્યાના સંતો મહંતો સમાજના અગ્રણી શ્રીઓ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. જ્યારે પ્રવાસન મંત્રી મુળુભાઈ બિરાએ આજે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી. મંત્રીશ્રીએ પશુ પ્રદર્શનની મુલાકાત લીધા બાદ તરણેતરના ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. શ્રી ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે મંત્રીશ્રીએ ભોળાનાથનું ભાવપૂર્વક પૂજા અર્ચન કરતા પ્રજાજનોની જન સુખાકારીમાં પ્રાર્થના કરી. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ચોટીલા ધારાસભ્ય સામજીભાઈ ચૌહાણ, લીમડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધાંગ્રધા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા ધારાસભ્ય શ્રી પીકે પરમાર સહિતના મહાનુભાવ પણ મંત્રીશ્રી સાથે ભગવાન શિવના દર્શનનો લાભ મેળવ્યો હતો. આજે મેળામાં પધારેલ પ્રવાસન મંત્રી મુળુભાઈ બિરાએ હસ્તે 100 મીટર દોડ તથા ગોળા ફેંકના વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. આ તકે મોટાભાગે ફિલ્મો તથા વિદેશોમાં જોવા મળતી ફેન્સિંગ તલવાર સ્પર્ધાને મળતી આવતી રમતનું પણ રાષ્ટ્રીય સ્તરે વિજેતા ખેલાડીઓએ નિદર્શન કર્યું હતું, જેને ઉપસ્થિત મહાનુભાવે નિહાળ્યું. આ તકે ખેલાડીઓને બિરદાવતા મંત્રી શ્રી મુળુભાઈ બિરાએ જણાવ્યું હતું કે ગ્રામીણ ઓલિમ્પિકની સ્પર્ધામાં ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું હતું કે વર્ષ 2004થી તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકમેળામાં પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિકમાં સ્પર્ધા યોજવા નક્કી કર્યું. એ પછી વર્ષ 2010માં ખેલ મહાકુંભ જેવી અનેક યોજના અમલી બની. રમતગમત માટે ખાસ બજેટ મેળવી જિલ્લે જિલ્લે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ શરૂ કરવાની રમતગમતને પ્રોત્સાહન આપ્યું, જેના કારણે ગ્રામીણ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મોટું મંચ મળ્યું અને આપણા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેતા થયા છે. આ લોકમેળામાં ગ્રામીણ રમતગમત ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે અને લોકો આ મેળામાં હાલવા આવે છે. વિદેશીઓ પણ આ ભાતીગળ મેળામાં આવીને આપણી લોક સંસ્કૃતિથી પરિચિત થાય છે. તેમણે ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભકામના પાઠવી. પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પીએન મકવાણા, તાલીમ આઈએસ શ્રી હિરેન બારોટ, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, અગ્રણી સર્વશ્રી હિતેન્દ્ર શ્રી ચૌહાણ, શંકરભાઈ વેગડ, દિલીપભાઈ પટેલ, ધીરુભાઈ સિંઘવ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, જયેશભાઈ બોરી, થાનગઢ. આજે વરસાદી માહોલમાં પણ તરણેતરનો આ મેળાની શુભ શરૂઆત ગઈકાલથી થઈ છે. મેળામાં આજે આટલો વરસાદ વરસતા પણ સ્થાનિક લોકો છે એ અહીંયા મેળામાં મેળો માણવા માટે આવ્યા છે. વિશ્વવિખ્યાત એવો આપણો આ તરણેતરનો મેળો અનેક પ્રકારનું આયોજન દર વર્ષે જે રીતે થાય છે તે રીતે અહીંયા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્પોર્ટ ઓથોરિટી જુદા જુદા ખેલાડીઓને અલગ અલગ રમતોની અધિકારી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયું છે. માહિતી વિભાગે પણ ખૂબ સરસ પ્રદર્શની જોતી છે ત્યાં આપણે ઊભા છીએ. અહીંયા અલગ અલગ પ્રકારના અહીંયા મેળામાં આવતા લોકો ઘણી સરકારની યોજનાઓનો લાભ મળે. મન કી બાતથી માંડી સેલ્ફી પોઈન્ટથી માંડીને અનેક આ પ્રદર્શનીમાં આયોજન કર્યું છે. એવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે. પ્રવાસન વિભાગે પણ અહીંયા એક વિલેજ ઊભું કર્યું છે. આ મેળામાં આજ આવતીકાલે ઋષિ પંચમી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે મેળો મારવા માટે આવશે. સૌરાષ્ટ્રમાં જે મોટા મોટો મેળો કહેવાય એવો આપણો આ તરણેતરના મેળાને દિવસે દિવસે ખૂબ મોટી હાઇટ ઉપર આ મેળો જઈ રહ્યો છે. ત્યાં પશુઓ માટેની પણ પ્રદર્શની અને એની હરીફાઈ બનાવી રાખી છે અને એમાં પણ જે ચેમ્પિયન છે એને ખૂબ મોટું 51,000 રૂપિયા અને બાકીના જે છે એ અલગ અલગ કેટેગરી વાઇઝ 3-3 ઇનામો 25,000 રૂપિયા અને 15,000 આપવામાં આવે. આવું ખૂબ સરસ આયોજન જે તરણેતરના મેળાની ગ્રામ પંચાયત જિલ્લા વહીવટીતંત્રએ આયોજન કર્યું છે. મેળામાં મેળો માણવા માટે માનવ મેળામાં અહીંથી ખૂબ મોટી સંખ્યામાં આવે છે. બધાને તરણેતરના આ મેળાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.